આજે વિધાનસભામાં પોરબંદર છાયા નગરપાલિકા તેમજ નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને હાલ શહેરીજનોમાં ખુશી જોવા મળી હતી. ગાંધીનગર ખાતે વિધાનસભા ચાલી રહી છે. આ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પોરબંદર છાયા નગરપાલિકા તેમજ નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને લઈને પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાની જાહેરાતને લઈને શહેરીજનોને અનેક ફાયદા થશે તેમજ શહેરના અડળક વિકાસના કામો થશે. આજરોજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની આગેવાનીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં ઠરાવ કર્યો કે પોરબંદર અને નડિયાદ બે મહાપાલિકા બનવામાં આવશે. તો પોરબંદર છાયા નગરપાલિકા ગાંધીભૂમિ છે, તો આ ખૂબ સરસ નિર્ણય છે. એને અમે પોરબંદરની જનતા વતીને પ્રમુખ તરીકે અમે ખૂબ જ આવકારીએ છીએ અને આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ. કારણ કે મહાપાલિકા બનતા લોકોને જે સુવિધાઓ છે, આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં ખૂબ સરસ સુવિધાનો વધારો થશે. અને જે સરકારનો આ નિર્ણય છે પોરબંદરને મહાપાલિકા બનાવવા બદલ, હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને પોરબંદરનું જે ભવિષ્ય છે એ ખરેખર ઉજળું છે. કારણ કે મહાપાલિકા બનતા જે ગાંધીભૂમિ આપણી હરિમંદિરની ભૂમિ છે એનો વિકાસ અત્યારે છે જ, પણ વધુમાં વધુ આપણા સમુદ્ર કિનારે જે પોરબંદર અડિયામણું વસેલું છે એ મહાપાલિકાનો દરજ્જો બનતા ખૂબ જ સુંદર અને એનો વિકાસ થશે. પોરબંદર છાયા નગરપાલિકાને મહાનગરપાલિકાની જાહેરાતને લઈને શહેરીજનોમાં પણ ખુશી જોવા મળી હતી. તો પાલિકામાં કર્મચારીઓ દ્વારા પાલિકા પ્રમુખને અભિનંદન પણ પાઠવાયા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.